मॉर्निंग फ्रेंड्स, लेक्चर नंबर 2, सब्जेक्ट आईसी इंजन, फिफ्थ सेम डिप्लोमा मिकेनिकल। आपणे आ लेक्चरनी अंदर आजे आ टॉपिक जोवाना छे। पहलो टॉपिक छे आईसी इंजिनना पार्ट्स क्या मटिरियलना बनेला होय छे, ते पछी वेरियस सिस्टम ऑफ आईसी इंजिन, एनुं आखू क्लासिफिकेशन जोवाना छे, अने एनी अंदर फ्यूल सप्लाय सीस्टम आज आप जुवाना है, और एम पण खास करीने पेट्रोल एंजीन फ्यूल सप्लाय सीस्टम और डीजल एंजीन फ्यूल सप्लाय सीस्टम। चलो अपने स्टार्ट करिए आईसी एंजीनना मेन पार्ट्स। तो आईसी एंजीन जे छे ए घणा बधा पार्ट्स नुं बनेलू होय छे, तेनी अंदर थी मुख्य पार्ट कया कया होय छे, तो आ दशेक जे छे ए मुख्य पार्ट होय छे। ओके, तो आपणने ए पार्टनुं मटिरियल नी खबर होवी जोईए, अने एग्जामनी अंदर जीडीयूनी अंदर तमे ज्यारे ऑब्जेक्टिव प्रश्न होय कां तो कोई बीजी कोई एग्जाम होय त्यारे पण आना पार्ट्स पूछाता होय छे। एटले आ बहु ज आईएमपी टॉपिक छे के जे तमने आगळ घणो हेल्पफुल थशे। पहेलू जोईए तो सिलिंडर। तो सिलिंडर जे छे ए कास्ट आयर्न, एलॉय स्टील अथवा एल्युमिनियम एलॉय, आ त्रण मटिरियल छे। ए त्रणे मटिरियलमांथी जे प्रमाणेनी रिक्वायरमेंट होय ए प्रमाणेनुं मटिरियल यूज थाय छे। बीजुं छे पिस्टन। पिस्टन जे छे एनी अंदर एल्युमिनियम एलॉय, कास्ट आयर्न अथवा कास्ट स्टील। ओके, पिस्टन रिंग एनी अंदर पण कास्ट आयर्न, स्प्रिंग स्टील, गज्जन पिन, क्रेंक पिन स्टीलनी बनेली होय छे। कनेक्टिंग रोड, खास करीने ध्यान राखजो कनेक्टिंग रोड जे छे એ કઈ પ્રોસેસથી બનેલું હોય છે, તો અહીં ગાડી લખેલું છે ફોર્જિંગ, ફોર્જિંગ પ્રોસેસથી બનેલું હોય છે, અને એનું મટિરિયલ કયું હોય છે, સ્ટીલનું હોય છે, ફોર્જ કરેલું સ્ટીલ। ફોર્જિંગથી એટલા માટે કનેક્ટિંગ રોડ બનાવવામાં આવેલો હોય છે કે એકદમ હાર્ડેસ્ટ મટિરિયલ હોય, ફોર્જિંગથી કરેલું મટિરિયલ જે હોય એ કેવું હોય, એકદમ ટફ હોય, હાર્ડ હોય। ક્રેન્ક તથા ક્રેન્ક શાફ્ટ એલોય સ્ટીલની બનેલી હોય છે। ક્રેન્ક કેસ એલ્યુમિનિયમ એલોય, એ પણ ફોર્જિંગ અથવા કાસ્ટિંગ કરેલું હોય છે। આ ફોર્જિંગ અને કાસ્ટિંગ પ્રોસેસ જે છે એ તમે થર્ડ સેમની અંદર તમે અગાઉ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં ભણીને આવ્યા છો, આ બધી પ્રોસેસ મેન્યુફેક્ચરિંગનું છે। વાલ્વ જે છે એ ખાસ પ્રકારની જે એલોય સ્ટીલ હોય તેમાંથી બનાવેલા હોય છે। ફ્લાયવ્હીલ જે છે એ કાસ્ટ આયર્નનું બનાવેલું હોય છે। બેરિંગ્સ જે છે એ વ્હાઇટ મેટલ અથવા લીડેડ બ્રોન્ઝનું બનેલું હોય છે। જ્યારે આનું ડિટેલમાં આપણે સ્ટડી કરીએ ત્યારે દરેક પાર્ટ્સની આપણે એપ્લિકેશન જોઈશું, પણ અત્યારે હાલ પૂરતું આપણે મટિરિયલ્સ બધાને યાદ રાખવાના છે કે કયા પાર્ટ્સનું કયું મટિરિયલ છે। ઓકે, આઈસી એન્જિનની વેરિયસ સિસ્ટમ, તેની અંદર 6 પ્રકારની ટોટલ સિસ્ટમ છે। પહેલી છે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ, બીજી લુબ્રિકેશન સિસ્ટમ, કુલિંગ સિસ્ટમ, ગવર્નિંગ સિસ્ટમ, ઇગ્નેશન સિસ્ટમ, સ્ટાર્ટિંગ સિસ્ટમ। આ 6 પ્રકારની સિસ્ટમ જે છે કે જેના દ્વારા આખું આઈસી એન્જિન બનેલું હોય છે, અને એની અંદર આપણે જોઈશું ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ। સાદી ભાષામાં કહીએ તો ફ્યુઅલને, જે ફ્યુઅલ હોય એને તમે એન્જિનમાં કઈ રીતે પહોંચાડો એના માટે આખી સિસ્ટમ હોય, બરાબર છે। એટલે કે એન્જિનને ચલાવવા માટે એન્જિનની અંદર તમે કોઈ પણ ફ્યુઅલ, પેટ્રોલ એન્જિનની વાત કરો, ડીઝલ એન્જિનની વાત કરો, બંનેમાં ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ હોય। તો ફ્યુઅલ ટાંકીમાંથી એન્જિન સિલિન્ડર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે, ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કરે। એસઆઈ એન્જિન માટે એસઆઈ એટલે કે સ્પાર્ક ઇગ્નેશન એન્જિનની વાત કરેલી છે, એટલે કે પેટ્રોલ એન્જિનની વાત કરેલી છે। તો પેટ્રોલ એન્જિન, તેની અંદર તમે પેટ્રોલ સિવાય કયું ફ્યુઅલ યુઝ કરી શકો, તો બેન્ઝોલ આલ્કોહોલ એ વપરાય છે। આ જે ફ્યુઅલ જે છે ને એ ઇઝીલી વેપોરાઇઝ થાય છે, એટલે કે ઇઝીલી તમે ધારો કે પેટ્રોલ જે છે એને થોડી વાર ખુલ્લા વાસણની અંદર કાઢીને મૂકશો તો એની ક્વોન્ટિટી જે હશે એ ઘટવા માંડશે। કેમ? કારણ કે એ ઇઝીલી વેપોરાઇઝ થઈ જાય, ઉડી જાય, બરાબર છે, આપણે સાદી ભાષામાં કહીએ તો ઉડી જાય। તો એ પ્રોપર્ટી છે એની, એના કારણે એને પ્રીહીટિંગ કરવાની જરૂર પડતી નથી। ઓકે, હવે આપણે વાત કરીએ
ડીઝલ એન્જિનની વાત કરીએ તો ડીઝલ એન્જિનની અંદર લાઇટ ઓઇલ, પેરાફિન ઓઇલ આ બંને ડીઝલ એન્જિનની અંદર ખાસ ઉપયોગી થાય છે. હવે ધ્યાન રાખવું, પેટ્રોલની અંદર શું હતું, ઇઝીલી વેપરાઇઝ થતું હતું. ડીઝલની અંદર છે વેપરાઇઝ કરવું કેવું છે, અઘરું છે, ઇઝીલી વેપરાઇઝ નથી થતું. તો આવી કન્ડિશનની અંદર શું પ્રી હીટિંગની જરૂર પડે. હવે તમે ખબર હશે કે આપણે અગાઉના લેક્ચરની અંદર ડિફરન્સ જોઈ લો તો પેટ્રોલ એન્જિનની અંદર કાર્બ્યુરેટર વપરાતું હતું અને ડીઝલ એન્જિનની અંદર ઇન્જેક્ટર વપરાતો હતો. તો વેપરાઇઝ કરવા આ પ્રી હીટિંગ એટલે કે વેપરાઇઝ થતું નથી તો પ્રી હીટિંગ કરવું પડે, તો એના માટે ડીઝલની અંદર ઇન્જેક્શન સિસ્ટમનો ઉપયોગ થાય છે કે જે ફ્યુઅલને હાઈ પ્રેશરાઇઝ્ડ કરે, બરાબર છે. તો એ જ્યારે ફ્યુઅલ સિસ્ટમનું હમણાં નેક્સ્ટ ડાયાગ્રામ આપણે જોઈએ એની અંદર આપણને વધારે ખબર પડશે કે કેવી રીતે થાય છે. હવે આ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ જે છે તો એના હેતુ શું છે, કેમ ઉપયોગ થાય છે, તો એના વન ટાઈપ ઓફ એપ્લિકેશન એમ શું છે એનું. તો ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલનો સંગ્રહ કરે, બરાબર છે. ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલનો શું કરે, સંગ્રહ કરે. બીજું, યોગ્ય માત્રા યોગ્ય સ્થિતિમાં ફ્યુઅલ જે છે એને શું કરે, પૂરું પાડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરે. જેમ કે ફ્યુઅલ સિસ્ટમની અંદર ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલ ભરેલું છે, બરાબર છે. હવે ત્યાંથી એન્જિનની અંદર ફ્યુઅલને પહોંચાડવાનું કામ કરશે, એટલે ત્યાંથી લઈને એન્જિનમાં ફ્યુઅલનું ટ્રાન્સફર કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પછી ફ્યુઅલના લેવલનું પ્રમાણની માહિતી આપશે, ડ્રાઈવરને ઇન્ડિકેશન કરશે કે ભાઈ તમારા વ્હીકલની અંદર આટલું ફ્યુઅલ છે. તમને ખબર હશે કે તમારે બાઇક હોય, સ્કૂટર હોય, જે બી હોય એમાં તમારું MID આપેલી હોય છે, એમાં ફ્યુઅલનું ઇન્ડિકેશન હોય છે, ગેજ હોય છે કે ભાઈ અત્યારે ફ્યુઅલનું પ્રમાણ આટલું છે. ઓકે, પેટ્રોલ એન્જિનની ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ આપણે ડાયાગ્રામમાં જોઈ રહ્યા છીએ. સિમ્પલ ડાયાગ્રામ છે, એકદમ ઇઝી, તમે જોઈ શકો છો. સૌપ્રથમ ફ્યુઅલ ટેન્ક છે, ઓકે. ફ્યુઅલ ટેન્કની ઉપર ફ્યુઅલ ગેજ હોય છે કે ફ્યુઅલ ગેજ જે છે એ ફ્યુઅલ કેટલું છે, કેટલી ક્વોન્ટિટીમાં છે, એની અંદર પ્રેશર કેટલું છે એ ઇન્ડિકેશન કરે છે. પ્રેશર ઇન્ડિકેશન કરે છે ફ્યુઅલ ગેજ, ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલનું પ્રેશર. ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ પંપમાં ફ્યુઅલને ટ્રાન્સફર કરાશે, બરાબર છે. એટલે કે ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલ ભરેલું હશે એ ફ્યુઅલ પંપ મારફતે આગળ એને લઈ જવામાં આવશે. પછી એ ફ્યુઅલને ફ્યુઅલ ફિલ્ટરમાં લઈ જવામાં આવશે કે જે જગ્યાએ ફ્યુઅલને ફિલ્ટર કરવામાં આવશે. ફિલ્ટર કરશો એટલે એનીમાં રહેલી જે અશુદ્ધિઓ ને બધું હશે એ દૂર થશે. પછી એને લઈ જવામાં આવશે કાર્બ્યુરેટરમાં. હવે આપણે વાત કરીએ છીએ પેટ્રોલ એન્જિનની, તો તમને યાદ આવ્યું કે ફર્સ્ટ લેક્ચરમાં આપણે કીધેલું પેટ્રોલ એન્જિનમાં કાર્બ્યુરેટર વપરાય છે. ઓકે, તો કાર્બ્યુરેટરનું મેઇન ફંક્શન શું, તો ફ્યુઅલ એર અને ફ્યુઅલ એ બંનેને મિક્સઅપ કરવાનું કામ કોણ કરશે, કાર્બ્યુરેટર. હવે એર ક્યાંથી લેશે, તો એર એટમોસ્ફિયરિક એર લેશે. કઈ લેશે, એટમોસ્ફિયરિક એર લેશે, બહારથી વાતાવરણમાંથી. ત્યાં ગાડી એર ફિલ્ટર હશે. ઓકે, તમે બાઇક સર્વિસ કરાવવા ગયા હશો તો તમને ખબર હશે કે જ્યારે સર્વિસ કરાવો ત્યારે તમારું એર ફિલ્ટર ચેન્જ થાય છે. ઓકે, ક્યાં તો ગાડી હશે ફોર વ્હીલ તો એની અંદર ફ્યુઅલ ફિલ્ટર ચેન્જ થતું હશે. ટુ વ્હીલરમાં બહુ ઓછું ચેન્જ થાય છે, ફોર વ્હીલરમાં વધારે ચેન્જ થાય, કારણ કે ઇમ્પ્યોરિટીઝ અને એની ફ્યુઅલ સિસ્ટમ પર ડિપેન્ડ કરે છે. તો આ જે એર ફિલ્ટર જે છે એ વાતાવરણમાંથી જે હવા હશે એના અંદર ઇન કરશે. અહીંયા ઘડી જે બી એટમોસ્ફિયરની અંદર જે એર હશે એમાં રહેલી અમુક અશુદ્ધિઓ જે હશે એ બધી ધૂળ છે ને એ બધું જે હશે એ બધું અહીં ગાડી એક જગ્યાએ ભેગું થઈ જશે અને જે એર એકલી છે એ અંદર જશે અને આ બાજુથી ફ્યુઅલ ફિલ જે હશે એ આવશે. કાર્બ્યુરેટરની અંદર બંનેનું મિક્સર થશે અને એ મિક્સર આગળ ક્યાં જશે, ઇન્ટેક મેનિફોલ્ડમાં. ઇન્ટેક મેનિફોલ્ડની અંદર એ મિક્સર જશે અને ત્યાંથી એન્જિનની અંદર જશે. હવે એન્જિનની અંદર પિસ્ટન સિલિન્ડર હશે, ઓકે. એમાં જ્યારે સ્પાર્ક થશે, આ સ્પાર્ક પ્લગ છે, સ્પાર્ક જેવો થશે એવું ફ્યુઅલને એક બાજુથી ઇન્જેક્ટ કરવામાં આવશે. એટલે જેવું સ્પાર્ક થશે અને ફ્યુઅલ ઇન્જેક્ટ થશે અને ત્યાં ગાડી હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોવાના કારણે
જેવું સ્પાર્ક થશે એવું ફ્યુઅલ જે છે એ સળગી જશે. ઓકે, તો આ આખી સિસ્ટમ જે છે આ સક્શન વાલ્વ છે જે ફ્યુઅલને સક કરવાનું કામ કરશે, મેં જેમ કીધું એ પ્રમાણે. તો આ પેટ્રોલ એન્જિનની ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ છે. અગાઉ આપણે જોઈ ગયા પેટ્રોલ એન્જિનની ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ, હવે આપણે જોઈએ છે ડીઝલ એન્જિન માટે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ. બેઝિકલી બંનેની અંદર એક જ ડિફરન્સ છે. પેટ્રોલમાં જોયું તો ત્યાં ગાડી કાર્બ્યુરેટર હતું, અહીંયા ગાડી ફ્યુઅલ ઇન્જેક્ટર છે. સેમ ઇટ ઇઝ પેટ્રોલ જેવું જ ફ્યુઅલ ટેન્ક. ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ફિલ્ટરમાં જાય, ફ્યુઅલ ફિલ્ટરમાં ફ્યુઅલ જે છે એ ફિલ્ટર થાય, પછી એને આગળ પંપ દ્વારા ફ્યુઅલ ઇન્જેક્ટરમાં મોકલવામાં આવે, અને ફ્યુઅલ ઇન્જેક્ટરમાંથી ડાયરેક્ટ એને એન્જિન સિલિન્ડર એટલે કે એન્જિનની અંદર મોકલવામાં આવે. બેઝિકલી બંનેની અંદર પાર્ટ્સનો ડિફરન્સ છે. પેટ્રોલ એન્જિનમાં કાર્બ્યુરેટર વપરાય છે, જ્યારે ડીઝલ એન્જિનની અંદર ફ્યુઅલ ઇન્જેક્ટર વપરાય છે. તો આ બેઝિકલી ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન માટેની ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ હતી. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે અગાઉ આગળની જે સિસ્ટમ જે છે એ જોઈશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.